नमस्कार विद्यार्थी मित्रों, आपला ऑल एजुकेशन यूट्यूब चैनल में तमारो सौनु हार्दिक स्वागत है। मित्रों, आज नो जो आप टॉपिक है ये जुलाई 2022 परीक्षा फॉर्म भरवाना शुरू थी गया है। ओके, जे बधा विद्यार्थी कमेंट कर पूछता था कि एक्जाम क्यारे आवशे, एक्जाम क्यारे आवशे, एक्जाम ऑन डिमांड में आप फॉर्म भरी सकी कि नहीं, FISY एम एलिजिबल है कि नहीं। तो जे जुलाई 2022 है ने एक्जाम फॉर्म क्यारे आवशे, तो ये एक प्रश्न हो तो एनु सॉल्यूशन अत्यारे आवी गयुं छे। यूनिवर्सिटीए पोर्टल पर एक्जाम फॉर्म फिल करवाना जे छे ए लिंक मूकी दीधी छे, एटले तमे ए लिंकनी अंदर जईने एक्जाम फॉर्म भरी शको छो। आ सौथी मोटी महत्वनी अपडेट छे। तमारा जेटला ग्रुप्स होय, तमारा जेटला मित्रों होय, एमनी सुधी जरूरथी आ विडियोने पहोंचाड़ी देजो, एटले समयसर ए एक्जाम फॉर्म भरे अने समयसर एक्जाम आपशे तो एमनी समयसर डिग्री पूरी थशे। बीजी वस्तु मित्रों, के आजे SSC एटले के 10th GSEB बोर्डनुं रिजल्ट आवी गयुं छे। जे विद्यार्थी एक्जाम आपेली हती ए लोको खास एमनुं पोतानुं रिजल्ट जोई लेजो, एटले तमने एमने आइडिया आवी जशे। ओके, तो चालो मित्रों आजनो जे वीडियो छे आपणे शुरू करीए। हूँ तमने डायरेक्ट पोर्टल पर लई जाऊँ छूँ, त्यांथी तमने समझाई दऊँ छूँ कि क्या तमारे जवानुं छे। एक्जाम सेक्शननी अंदर कई लिंक पर तमे क्लिक करशो तो तमारे एक्जाम फॉर्म भरवानो थशे। तो चालो आपणे डायरेक्ट जईए एक्जामिनेशन सेक्शननी अंदर, तो तमने वधारे आइडिया आवी जशे। तो चालो मित्रों आपणे डायरेक्ट पोर्टल पर जईए। जो मित्रों, अत्यारे आपणे गूगल क्रोम ब्राउजर में आवी गया छे। आमां आपणे सर्च करवानुं BAOU। ओके, आमां पहली लिंक जे छे एना उपर क्लिक करवानी। एना उपर क्लिक कर्या बाद तमारे शुं करवानुं, तो के स्क्रॉल डाउन करवानुं, नीचे जवानुं। जो अहींया तमने देखाय छे टर्म एंड एक्जाम फॉर्म जुलाई 2022। ओके, अहींया शुं आवी गयुं छे, टर्म एंड एक्जाम फॉर्म जुलाई 2022। आ क्यारे अपडेट थई छे, डेट पण आपेली छे 6 जून 2022, એટલે કે આજે જ આ વસ્તુ અપડેટ થઈ છે પોર્ટલ પર। ઓકે, તો એની લાસ્ટ ડેટ શું છે એવી બધી ઘણી કમેન્ટ્સ મારી પાસે આવશે। અત્યારે યુનિવર્સિટીના પોર્ટલ પર અહીંયા તો કંઈ દેખાડ્યું નથી, આપણે અંદર જઈએ તો કદાચ ખબર પડશે કે એની લાસ્ટ ડેટ શું છે। ઓકે, તો એના પ્રમાણે આપણે આગળ પ્રોસીડ કરવાનું છે। તો ચાલો ડાયરેક્ટ આપણે એક્ઝામિનેશન સેક્શનમાં જઈએ। ચલો એક્ઝામિનેશન સેક્શન, આ જો અહીંયા આપેલું છે એક્ઝામિનેશન સેક્શન, એના ઉપર આપણે ક્લિક કરવાનું। ઓકે, ક્લિક કરીએ પછી આખી લિંક ખુલશે, એમાં આપણે એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનું। હવે જઈ નીચે જુઓ મિત્રો, અહીંયા આવી ગયું છે ટર્મ એન્ડ એક્ઝામ ફોર્મ જુલાઈ 2022। જો મિત્રો, આ રેગ્યુલરવાળા બધા એક્ઝામ ફોર્મ ઓપન થઈ ગયા છે, જે લોકોને એક્ઝામ આપવાની છે બધા લોકો અહીંયા એક્ઝામ આપી શકે છે। અપ્લાય ઓનલાઈન એક્ઝામ ફોર્મ, ઓકે, આના પર તમારે ક્લિક કરવાનું, અપ્લાય ઓનલાઈન એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કર્યા પછી તમારે શું કરવાનું। જો અહીંયા ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે પણ અહીંયા કોઈ ઇન્સ્ટ્રક્શન અહીંયા દેખાતી નથી, તો આપણે શું કરવાનું, ફિલ એક્ઝામ ફોર્મ પર આપણે ક્લિક કરવાનું। ઓકે, અહીંયા બધા રેગ્યુલર ઓલ્ડ કોર્સ ટાઈમ ટેબલ એના ઉપર જોઈએ આપણે ક્લિક કરીને શું બતાવે છે। ઓકે, કંઈ બતાવતું નથી, બેક જઈએ, રેગ્યુલર ન્યૂ કોર્સ ટાઈમ ટેબલ અહીંયા કંઈ બતાવતું નથી, ચલો બેક જઈએ આમાં પણ। ઓકે, અહીંયા જો પરીક્ષા ફોર્મ ભરવા અહીં ક્લિક કરો, આના પર તમારે ક્લિક કરવાનું। ઓકે, અહીંયા તમારે શું સિલેક્ટ કરવાનું, જઈએ અંદર, જો શું છે તમારું, બેચલર છે, ઓકે, સર્ટિફિકેટ છે, ડિપ્લોમા છે, માસ્ટર્સ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, શું છે, બરાબર। તો આપણે બેચલર આપણે સિલેક્ટ કરીએ, ચલો, તો BA આમાં તમારે સિલેક્ટ કરવાનો, જે પણ હોય તમારો BA BBA, જો આટલા બધા કોર્સીસ માટે તમારા એક્ઝામ ફોર્મ ઓપન થયા છે, BA BCOM BED BBA, ઓકે, આ બધા જ અહીંયા કોર્સ છે। પછી તમારો અહીંયા એનરોલમેન્ટ નંબર નાખવાનો, મોબાઈલ નંબર રાખવાનો, તમારે તમારી જન્મ તારીખ નાખવાની, ઓકે, એન્ટર બર્થ ડેટ, પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું। ઓકે, રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે શું, તો કે લોગિનમાં તમારે જવાનું અને લોગિન ત્યાં કરવાનું। હવે લોગિન પ્રોસિજર કેવું છે આપણે એના વિશે પણ અપડેટ કરીશું, પણ એમાં વધારે કંઈક હશે નહીં, બરાબર। જે વસ્તુ તમારા પાસે હશે એ જ વસ્તુ અહીંયા યુનિવર્સિટીનું પોર્ટલ માંગશે, જેમ કે તમારો એનરોલમેન્ટ નંબર થઈ ગયો, એનું જ કંઈક આઈડી પાસવર્ડ જેવું બનશે, અને પછી તમારે રજિસ્ટ્રેશન કરીને એક વખત મેં ભરેલો તો મને જેટલું યાદ છે, પછી તમારા જે સબ્જેક્ટ એ બધા ખુલી જાય, એના ઉપર તમારે કયા કયા સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે એના ઉપર તમારે ટિક કરવાનું, અને પછી ફોર્મ ભરી દેવાનું, એનું સબમિટ કરી દેવાનું, એટલે તમારી પ્રિન્ટ આવી જશે। એ પ્રિન્ટ લઈને પછી તમારે જે આગળ પ્રોસેસ કરવાની હોય એ આખી પ્રોસેસ કરી દેવાની। ઓકે, તો મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું હશે કે એક્ઝામ ફોર્મ અત્યારે આવી ગયા છે, કઈ જગ્યાએ જઈને ભરવા એક્ઝામ ફોર્મ એ પણ તમને અત્યારે દેખાડી દીધું છે, એટલે એ પ્રમાણે તમે આગળ પ્રોસીડ કરી શકો છો, બરાબર। આમાં કોઈ લાસ્ટ ડેટની રાહ જોવાની નહીં તમારે, ઓકે, જ્યારે તમારે ટાઈમ મળે એટલે તમારે સમયસર એક્ઝામ ફોર્મ ભરી દેવાનું,
તમારા જેટલા મિત્રો હોય એમની સુધી જરૂરથી વિડીયોને પહોંચાડી દેજો, એટલે એમને પણ આઈડિયા વિચાર કે એક્ઝામ ફોર્મ ખુલી ગયા છે એટલે એ લોકો પણ ભરી દેશે. તો ચાલો મિત્રો, આજનો જે વિડીયો છે અહીંયા આપણે સ્ટોપ કરીએ. આજના વિડીયોનો ઉદ્દેશ્ય જે હતો, આપણો એક્ઝામ ફોર્મ શરૂ થઈ ગયા છે એની વિશે માહિતી આપવાનો, તો એ આપણે માહિતી ઓલરેડી આપી દીધી છે. ઓકે, તો ચાલો આજનો વિડીયો અહીંયા આપણે સ્ટોપ કરીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.